હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેચ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું કાચી કેરીનું ખાટું મીઠું શાક બહુ જ સ્વાદિષ્ટ બને છે અને કેરીની લોજી પણ કહેવાય તો આવો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ એકદમ ઝટપટ અને બહુ જ સ્વાદિષ્ટ અને આને તમે અઠવાડિયું સ્ટોર કરીને રાખી શકો અહીંયા તેલ ગોળ અને મીઠું લીધા છે અહીંયા મસાલા આપણે રૂટિનના મસાલા કેરીને આપણે ઝીણી સુધારીને લીધી છે હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો ઓલરેડી આપણે ગેસ ઉપર પેન રાખી દીધું છે અને એની અંદર આપણે એક મોટા ચમચા જેટલું તેલ મૂકીશું અને તેલ આપણું સરખું ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું નાખી દઈશું રાઈ નાખી દઈશું થોડાક આપણે મેથીના દાણા નાખીશું અને આપણે એની અંદર હિંગ નાખી દઈશું આ બધું સરસ ફૂટી જાય અને સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને કેરીના કટકા આપણે જે ઝીણા સુધારીને રાખ્યા છે એ નાખી દઈશું અહીંયા એક મોટી કેરી મેં સુધારીને લીધી છે અને એના પીસ કરીને લીધા છે તો મેજરમેન્ટ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે કરી શકો ફ્રેન્ડ્સ તો અહીંયા મરચું ધાણાજીરું અને હળદર આપણે નાખી દીધા છે એને બરાબર મિક્સ કરી લઈશું અને ગેસને અત્યારે આપણે એકદમ ધીમો જ રાખ્યો છે ધીમા તાપે આપણે સરસ એને કરીશું એકદમ ફટાફટ થઈ જશે આપણે મીઠું નાખી દીધું સ્વાદ પ્રમાણે હવે આ બરાબર મિક્સ કર્યા પછી એને ઢાંકી અને એકથી બે મિનિટ એને થવા દઈશું કેરી આપણી થોડીક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે એકદમ જલ્દી અને બહુ જ સરસ ને સ્વાદિષ્ટ શાક બનશે તો કેરી આપણી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર ગોળ નાખી દીધો ગોળ નાખ્યા પછી એને ગોળ સરખો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેશું આ રીતે હલાવતા હલાવતા ગેસની ફ્લેમને એકદમ લો જ રાખવાની છે હાઈ ફ્લેમ પર એ બળી જશે અને આપણું જે શાક છે સારું નહીં થાય તો તમે જોઈ શકો છો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે ઓગળીને કેરી સાથે અને કેરીમાં ગોળનો થોડોક રસ્સો દેખાય છે તેલ પણ છૂટું પડી ગયું છે અત્યારે આ શાક આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કડાઈને છોડવા માંડ્યું છે તો હવે આપણે આ શાક બિલકુલ તૈયાર છે આપણે ગેસને બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ તેલ છૂટું પડી ગયું છે અને ગોળ સરસ મિક્સ થઈ ગયો છે એકદમ સરસ શાકનો કલર આવી ગયો છે ગેસને આપણે બંધ કરી દીધો અને આને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લઈશું તો જુઓ એકદમ સરસ શાક આપણું તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવ અમને જાગૃતિ સ્વેસ્ટ ફૂટ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક